ગુજરાતમાં તેમાંય ખાસ કરીને વડોદરામાં છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ બહેનો અને દીકરીઓ સાથે રજિસ્ટર્ડ લગ્ન કરી ત્યારબાદ તે દીકરીઓનું ધર્મ પરિવર્તન કરી કરવામાં આવતા અત્યાચારોની ઘટના વધી ગઈ છે, જેને કારણે હિન્દુ દીકરીઓની ઘર વાપસી પણ મુશ્કેલ બની છે। ત્યારે ગત રોજ ફતેગંજ પોલીસ મથકમાં પાટીદાર દીકરી સાથે વિધર્મી દ્વારા આચરેલા દુષ્કૃત્ય બાબતે આરોપી સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ આરોપીના પિતા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર રહી ચૂક્યા છે અને ભૂતકાળમાં પણ અગાઉ પોલીસ કમિશનર દ્વારા આ જ પ્રકરણમાં નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરને આવી ઘટના ન બને તે અંગે તાકીદ કરવામાં આવી હતી, છતાં આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે। ધર્માંતરણ થકી દીકરીને પ્રતાડિત કરવાનો ગુજરાતનો આ બીજો મામલો વડોદરામાં બન્યો છે, ત્યારે આ વિધર્મી આરોપી વિરુદ્ધ દાખલો બેસે તેવા સખતમાં સખત પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવું હલકું કૃત્ય કરતા લોકો 100 વાર વિચારે એવી રજૂઆત સમસ્ત પાટીદાર સમાજ વડોદરા જિલ્લા દ્વારા આજરોજ પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। અમે પોલીસ કમિશનરશ્રીને મળવા આવ્યા છીએ અને અમારો મુદ્દો એ છે કે આવેદનપત્ર લઈને આવ્યા છીએ, જે બીજી જ્ઞાતિને અને વિધર્મી લોકો જે પણ છોકરીઓને, હિન્દુ છોકરીઓને ફોસલાઈને નાની ઉંમરથી જ એમને લઈ જવામાં આવે છે અને ત્યાર પછી એમની સાથે જે અત્યાચાર થાય છે તે અત્યાચાર હવેથી બંધ કરાવવો જોઈએ અને જે છોકરીઓ સાથે આવું બની રહ્યું છે અને જેમને પ્રોબ્લેમ થયા છે એમના વિરુદ્ધમાં ખૂબ સજ્જડ કાર્યવાહી થાય તે માટે અમે આવેલા છીએ। હિતેશ પટેલ, અને આ જે એક્ટિવિટી ચાલી રહી છે એમાં હિન્દુ સમાજ એકલો ઇન્ક્લુડ નથી, એની અંદર પાટીદાર સમાજ પણ જોઈન્ટ થયો છે અને બધા ભેગા મળીને લડવાની જરૂર છે। આમાં કોઈ એક વ્યક્તિ કશું નથી કરી શકે એમ, કારણ કે જ્યારે સામે તમારી સામે ટોળું છે તો તમારે પણ ભેગા થઈને લડવું પડશે અને આ એક છોકરીનો સવાલ નથી, કેટલીક છોકરીઓ લગ્ન કરીને ગઈ છે, કદાચ એવું પણ હશે કે એમને ત્યાં તકલીફ ભોગવતી હશે, આજની આ સીન જોઈને એ કદાચ બહાર આવશે અને વધુ તકલીફો દેખાતી થઈ જશે આપણને। સમસ્ત પાટીદાર સમાજ તરફથી આજે પોલીસ કમિશનરશ્રીને અમે એક આવેદનપત્ર આપવા માગીએ છીએ કે જ્યારે લવ જેહાદના નામે જે એક પ્રવૃત્તિ ચાલી રહી છે અને સરકારે જે કાયદો ઘડ્યો છે એ હેઠળ આ વડોદરા શહેર કે ગુજરાતમાં કોઈ પણ કોમના યુવતીઓ જોડે જે રીતે બીભત્સ મારામારી અને એમને બળપ્રયોગ કરવામાં આવે છે એની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે એટલી જ અમારી રજૂઆત છે। ગઈકાલે જે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં જે કેસ નોંધાયો છે એ પાટીદાર સમાજની યુવતી છે અને એને છેલ્લા 2-3 વર્ષથી આ રીતે એના ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો એના સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણીને રજૂઆત છે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।